હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે, હું ઈઠો લેટ. અને આજે સન્ડે છે પણ આજે છે ને મસ્ત મોજ કરવાની છે. કાસિસ, આજે ફૂલ મોજ પડી જવાની હો. આજે મજા જ આવે ને. ચાપણી ને શાક નો પ્રોગ્રામ કરવાનો છે. બધી લેડીઝ ભેગી થઈને કે હાલો કરી, કે કરો કીધું, જલસા કરી હાલો બધા. મૂળ બધા આવશે પણ જે ચાપડી પૂરી શાક છે ને લેડીઝ બધી થઈને બનાવશે અને બધા એપાર્ટમેન્ટ ના મસ્ત સાથે જમશું, મોજ જ આવશે. અને સાથે જમવાની કોને નો મજા આવે, સાથે જમી તો બહુ જ સારું કહેવાય. હા, આવો પ્રોગ્રામ તો થતા હોય તો મજા જ આવે ને. હા, શિયાળો હોય એટલે મજા આવે. હા, મજા જ આવે. બસ સાથે બેસીને બધા જમી પેદાનો પ્રેમ ભાવ દેખાય ને એમ જ મજા આવી જાય, એમ જ ધરાઈ જાય. હા, તો જો આજે તો સવાર થી મેં વ્લોગિંગ ચાલુ કરી દીધું છે અને હું ટ્રાય કરીશ કે હું સવાર થી જ વ્લોગિંગ ચાલુ કરી દઉં એટલે તમને લોકોને વધારે મજા આવે. હા, હાલો મેડમ કરે એનું કામ થોડું ઘણું. હા, મારે કામ કરવું જ પડશે ને. હું એક મારા કામે જાઉં છું બા. ક્યાં જાઓ? કામ છે એક મારે. પણ ક્યાં? એમ ઈધર એમ કામ. આ બોલ કઈસે નયો. ઓકે, જાઓ તમે. હા, લોચો વોચો ખાવા નથી જાતા ને? તો ભૂખ લાગી ગઈ તો ખાયા હોય હું. જો કાલે શું કર્યું ખબર છે? કાલે આશિષ ને સવારમાં એક કામ હતું તો એ કામ કરવા બહાર ગયા ને, તો એને એમ થયું કે લાવ ને લોચો ખાઈ લઉં. તો લોચો બન્યો નહોતો અહીંયા, તો લોચામાં મોડું થઈ ગયું. તો બપોર થઈ ગઈ, તો બપોરે એને શાક રોટલી ની નો ખાધું અને લોચો ખાધો, અને મને શાક રોટલી નો ભાઈ બે લોચો ખાધો. કારણ કે પછી લોચો લાવે એટલે મારાથી તો રેવાય નહીં, તો પછી બે. અને કોઈ કીધું તો નો ખવાય ને તારે? પણ લોચો જોઈ પછી ખાવાનું મન થઈ જ જાય. વીરવાડી ગયા તા અમે શનિવાર હતો એટલે, તો પછી વીરવાડી થી આવ્યા ને પછી ત્યારે ઠેક અમે ખાધું. બોલો, ત્યારે ખાધું, પાછું રાત નું શેડ્યુલ મરચા ને લસણ ને બધું ખાંડી ખાંડી અડધી રાતે પાસ્તા બનાવડાવ્યા. બોલો, અમારે છે ને રાત ચાલુ જોઈએ કઈક ને કઈક, એટલે પાસ્તા મસ્ત બન્યા હતા. મસ્ત બન્યા તો ખુશી. આશિષ તો કાલ રાતે પાસ્તા ના વખાણ કર્યા. બોલો, એને બહુ મસ્ત બનાવ્યા હતા. એટલા વખાણ કર્યા ને તમે વાત નો પૂછો, કે પહેલી વાર બનાવ્યા એના કરતા સારા બનાવ્યા હતા. એ કે મસ્ત બનાવ્યા હતા ખરેખર. થેન્ક યુ. હાલો હું જાઉં કામ. હાલો, મેં તો મારું બારનું કામ પતાવી દીધું ને આવી ગયો ઘરે પાછો, ને મેડમે જો ચાલુ કરી દીધું રસોઈ ની તૈયારી. મેડમ, હવે જો રસોઈ ની તૈયારી થઈ ગઈ છે, દાળ ભાભી નાખી, ભાત થઈ ગયા છે, હવે આપણે દાળ ભાત શાક રોટલી બનાવી નાખી. કાઈ વાંધો નહીં, હાલો હાલો બનાવી નાખો જલ્દી જલ્દી. લોચો ખાઈ આવ્યા ને એકલા એકલા? કાઈ ખાતું નથી, ખાઈ આવ્યા વગર કાઈ નથી ખાતો. તને ખબર છે? લે, ખોટું ના બોલો, ખાઈ આવ્યા જઈશ આ વખતે તો, કારણ તમે મને કીધું નહીં ને એટલે તો ખાઈ આવ્યા. ના ના, એમ નો તો એમ નો માયો કહો તો. ઓકે, ખબર જ છે તમને. તો પછી ચાલો, કઈ વાંધો નહી, ચાલો હું રસોઈ બનાવી નાખું. અને પછી છે ને હવે હું છે ને થોડી ઘણી રસોઈ પેલા બનાવી નાખું, અને પછી છે ને હું શાક લેવા જાઉં છું મારી ફ્રેન્ડ ભેગી, કારણ કે સાંજે પ્રોગ્રામ છે તો બધું શાકભાજી ને બધું લઈ લેવું જોઈશે. તો અમે બે જઈએ છીએ શાકભાજી લેવા, અને પછી આપણે આવીને થોડું ઘણું જે બાકી રહેશે ને એ પછી કરશું. એટલે છે ને આજે વહેલા સ્ટાર્ટ કરી દીધું રસોઈ બનાવવાનું. મેડમ આવી ગયા શાકભાજી, બધું લીસ્ટ કરી
જો શાકભાજી લેવા રસોઈ થઈ ગઈ અને હવે ઊન માં બેઠા હવે બધા જમવા બેસો અમે અમારે છે ને ફિક્સ છે કોઈ પણ એક બાર ગયું હોય ને તો બધા એની રાહ જોવે પછી ક્યાં જમવા બે તો એથી કરતા બધા આવી રહ્યા હોય ને તો અમુક સારું અત્યારે જો રેડી થઈ ને હું મમ્મી ને હવે જાય છે ઉપર અને આશીષ તો બપોર ના આજે 12 વાગ્યા હતા ક્યાં ગયા હતા તમે હાન લગી હસી મજા કરશું ને રાંધશું અને પછી જમશું. આજે છે ને હું કહું આજે મને બપોરે એટલી નીંદર આવતી હતી તોય હું સૂતી નહીં બોલો અને હવે મને બહુ નીંદર આવે છે પણ હવે કઈ ન થાય મને છે ને રાતે નીંદર જ નતી કાલ ખબર નઈ રાતે નીંદર હાવ નું આવ્યું એટલે પછી પ્રોબ્લેમ તો પડવાનો જ ને કઈ નઈ ચાલો જો બધી લેડીઝો બે ગઈ શાકભાજી સુધારવા શું કરે ખુશી જો હું લીલી ડુંગળી સુધારું છું જો બધું સુધારવાનું કામકાજ આલે એક બાજુ બટેકા ટમેટા તમે શું કરો ભાભી એ બટેકા ફોઈલા લસણ ફોઈલું જો બા નીચે બેઠા છે બા ને તો અત્યારે કઈ કામ હતું નહીં તમે નીચે બેસો મેં કીધું હાલો બધા આવી જાઓ જમવા અમારા ભેગા ચાપણી શાક નો પ્રોગ્રામ કરવા મજા આવશે અમારા એપાર્ટમેન્ટ ના પ્રમુખ ચાલો જો બધી શાકભાજી તો સુધારાઈ ગઈ છે અને જો આયા બધા એન્જોયમેન્ટ કરી છે મસ્ત મજાનો હા યાર પતંગ કઈ ચગાવી હતી જો આયા પતંગ ચગાવવાનો ચાલુ જ છે તમે ચગાવશો ને આશીષ ઉત્તરાયણ માં ઉત્તરાયણ ચગાવીશો એમ ને શોખ છે પણ એટલો બધો નહીં ઓછો છે મતલબ હું ઉત્તરાયણ ચગાવું આપણને તો નથી એટલે આપણે કઈ બોલાય જ નહીં શાકો ઘરસી પછી લોટ બાંધસી ને પછી આગળ બધું કરસી મોજે જ આવશે મોજે જ કરવાની આજ તો હમણાં જો અંધારું થઈ જશે એટલે થોડુંક પછી હે ને પ્રોબ્લેમ આવશે કા આશીષ ના ફોક્સ છે ને ફોક્સ ચાલુ કરી નાખશો હા એ તો ચાલુ કરી જ નાખશે જો બધી લેડીઝ હોય ફૂલ પ્રોગ્રામ માં આવી ત્યાં સ્પીકર બીકર લઈને ગીતે વાગે એક બાજુ તો ગીત અત્યારે બંધ કરી દીધા હે શૂટિંગ ચાલુ હતું તમારો અવાજ જ ન સંભળાય સાવ હા આશીષ શું કરે છે કઈ નઈ જો ઉભો ઉભો જોવું સુરજ આત્મે જોવું બસ ખુશી આપણા યુટ્યુબ ને એક વર પૂરું થઈ જશે ક્યારે આપણી શરૂઆત એને આપણો વિડીયો પેલો અપલોડ તો 6 તારીખે કર્યો હતો પણ આપણે આજે જે નામકરણ કર્યું હતું ને એને એક વર પૂરું થઈ જાય સરસ કહેવાય તો તારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે સરપ્રાઈઝ હા શું છે એ નેક્સ્ટ વ્લોગ માં હું તને કહીશ પણ મને નેક્સ્ટ વ્લોગ આખો ડેડિકેટ હું કરીશ તારા માટે એમ નહી પણ મારે સરપ્રાઈઝ જોઈ અત્યારે અત્યારે તો હું કોઈને નહીં કહું તું ગમે એવી મારા હમ આપને તોય હું તને નહીં કહું આ વખતે એકવાર એવું ના ના આ વખતે તો નહીં જ કહું પણ કઈ સરપ્રાઈઝ આમ થોડોક હિંટ તો આપી દો સરપ્રાઈઝ સારી છે સારી ને હિંટ આપો મને હિંટ કે કોસ્મેટિક કઈ છે ગોલ્ડ કઈ છે એવું કઈ ઈ સરપ્રાઈઝ પ્યોર સરપ્રાઈઝ છે થોડુંક કઈ નહીં આ વખતે કઈ નહીં સમજી એક હિંટ તો એક હિંટ આપો હાલો તારું ડ્રીમ હે મારું ડ્રીમ હા
તારો ડ્રીમ હું પૂરું કરી દઈશ. વાવ, તારો ડ્રીમ કાલે પૂરું થઈ જશે કન્ફર્મ. હાલો મમ્મી ધાબા ઉપર. હાલો આવું ને, હાલો હમણાં આવો. મમ્મી કરવા માંડી મુખવાસ કરી કહે છે કે વાહ હે તો ગા બેગી લાવા તો આવી દે હસી બધું શેખી નાખું ને ચોકરા બોલાવ છે એટલે જાય છે. હાલો બની જાય એટલે હાલો ખાઈ ગયો ને હવે જો શેખાઈ ગયા. તમારે ખાવું હોય તો આવજો મુખવાસ. તો બેગી લાવા જે ચોકરા બોલાવા નથી આવ્યા ત્યાં હું બેગી મુખવાસ શેખી નાખું. કઈ નઈ હાલો શેકાઈ જાય એટલે જાય ઉપર. હવે બધું થઈ ગયું, થોડું થોડું રેડી કરવા માંડ્યા છે. બે જ આરામ થી અમે હિન બધા. ચાલો આપણે બા આવી ગયા છે ઉપર. બા ને ઠંડી લાગે બીજો કઈ પ્રોબ્લેમ નથી. મને ઠંડી બહુ લાગે. ઓ હાથી ચપ્પલ આ મુકવાસ કરતા હતા નીચે ગયા ને ત્યારે એમ આ શેકવાનું બાકી હતું શેકતા હશે. જો એમાં જયેશભાઈ શાક વઘારે. વાહ, અમને સુગંધ આવવા મને શું તમને બધાને. જો બધી વસ્તુ આ રાખી છે રેડી. મસ્ત પ્રોગ્રામ ની તૈયારી ચાલુ છે બધી. આપણા મેડમ બધા કામકાજ ચાલુ હોય અત્યારે. મેડમ કેટલી વાર જો હવે શાક થઈ ગયું, હવે ભાત મૂક્યા છે. પૂરી બની ગઈ? ના, હજી તો લોટ બાંધવાનો બાકી છે, હજી વાર છે. બધી તૈયારી ચાલુ છે. હજી બધી તો તૈયારી ચાલુ છે. આયા તમને ભૂખ લાગી છે? મને ભૂખ નથી લાગી. તો પછી તાર મોઢું નથી આવતું કા? અંધારું આવે ને ધાબા ઉપર. કાઈ વાંધો, મારો અવાજ સાંભળીને ખબર પડી જાય છે બધાને. ખુશી છે અમે. ખુશી છે. એ પૃષ્ટિ, એને સ્વેટર નથી પહેરવું. તો લાઈક કરજો અમારા વ્લોગ ને. કઈ દે પૃષ્ટિ રોવે. સ્વેટર નતું પહેરું ને એટલે. ચાલો જો મમ્મી આવી ગયા છે ને. આયા જો ચાપડી થાય છે. નાના છોકરા બધા જમવા બેસી ગયા છે. હાય કરો બધા. હાય એમ કરો. હાય જ પૃષ્ટિ આવી ગઈ. આશી શર્માતા નહી હો? હા. ધ્રુવ ખવડાવજો. હા આ એમ તો લેડીઝ મંડળ બી ગઈ જમવા. હાલો બને જમવા. ચાલો જો જમીને પ્રોગ્રામ મસ્ત મજાનો કરીને ઘરે આવ્યા. અત્યારે 10:30 ઉપર થઈ ગયું કા આશીષ? ભાવે કે ન ભાવે પણ બધા સાથે મળીને જમવાનું ને એન્જોયમેન્ટ કરવાની જ મજા આવે. કેવી મજાની અસલ અસલ વાતો કરતા હતા આપણે, બધી હસી મજાક કરતા હતા. એ જ મજા હે હાચી તમારી. અને અમારા એપાર્ટમેન્ટમાં જો કે આવા પ્રોગ્રામ થતા રહે એટલે, પણ અમે શું હોય પહેલા તો બ્લોગ શૂટ કરતા નહીં, પણ હવે તમને બધું બતાવશે અમે. આજે મને તો મને ખરેખર હે ને એ જ મગજમાં હે કે આશીષ શું આપવાના હે મને ગિફ્ટમાં. હું તો રાહ જોઉં હવે કાલની. કાલ હવાર પડે અને આશીષ મને ગિફ્ટ આપે, બોલો. કાઈ વાત નહીં, કાલ ખબર પડી જઈ છે. અત્યારે કઈ નઈ
આવશે એટલે તને બતાવશું. ઓને તો એ વાત હતી કે પપ્પા કે તો સરપ્રાઈઝ કઈ રીતે કહેવાય. તો જોવો આજે તો છે ને આ બહુ લેટ થઈ ગયું છે, અમારે હજી એડિટિંગ નું ને એનું બધું કામ બાકી છે. તો આજે જો કોમેન્ટ તો શો નથી કરતી, નેક્સ્ટ બ્લોગ થી કોમેન્ટ આપણી કન્ટિન્યુ ચાલુ જ રહેશે, બધાની કોમેન્ટ શો કરીશ. તો કઈ નહીં, ચાલો બ્લોગ ને જો અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો બ્લોગ ગમે તો અમારા બ્લોગ ને લાઈક કરજો, શેર કરજો, મને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એમને સપોર્ટ કરજો. બસ આવી જ રીતના પ્રેમ આપતા રહેજો. બધાને બાય.